ગરબાના પાસ પર અઢાર ટકા જીએસટી લાગતા સુરતમાં આપનો ગરબા રમી વિરોધ કોર્પોરેટર સહિત પચાસ કાર્યકર્તાઓની અટકાયત ગુજરાતમાં નવરાત્રી દરમિયાન મા દુર્ગાની આરાધના થાય છે ગુજરાતની ઓળખ એવા ગરબાનું આયોજન ખૂબ મોટા પાયે અલગ અલગ શહેરોમાં થતું હોય છે ઘણા આયોજકો જે ટિકિટ રાખતા હોય છે તેના ઉપર જીએસટી લેવાનો નિર્ણય કરાયો છે જેને લઈને આમ આદમી પાર્ટીએ પોતાના હાથમાં જીએસટીના વિરોધમાં પ્લે કાર્ડ લઈને ગરબા રમવાનું શરૂ કર્યું અનોખી રીતે વિરોધ શરૂ થતાની સાથે જ પોલીસ દ્વારા ચાલીસ થી પચાસ જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી આપના કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ જણાવ્યું કે માત્ર હિન્દુત્વની વાતો કરતી આ સરકાર ધર્મવિરોધી લાગે છે નવરાત્રમાં માં અંબેની આરાધના કરવાનો પર્વ છે અને તેમાં ગુજરાતીઓ ગરબા રમીને માની પૂજા અર્ચના કરતા હોય છે સરકારને કમાણી કરવાની એટલી લહાય છે કે ગરબાની ટિકિટો ઉપર પણ એકસો એંસી ટકા જેટલી મોટી જીએસટી લાગુ કરી છે અમે વિરોધ કરી રહ્યા હતા અને ત્યારે અમારા મહિલા કાર્યકર્તાઓની તેમજ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી છે સરકારને કમાણી કરવાની એટલી લહાય છે કે ગરબાની ટિકટો ઉપર એટલી મોટી જીએસટી લાગુ કરી છે અમે વિરોધ કરી રહ્યા હતા અને ત્યારે અમારા મહિલા કાર્યકર્તાઓની તેમજ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી સરકાર જે તાઈફાઓ પાછળ ખર્ચ કરે છે તેની વસૂલી જાણે આ નવરાત્રિમાં કરવા તત્પર થઈ છે રમેશ ગલચર જનસાક્ષી ન્યૂઝ સુરત